आज आप बनावीशु शियाळा स्पेशल वाळोळ पापड़ी ढोकळी। दाळ ढोकळी तो अपने आखू वर्ष बनावता ज होईए छे, पण ज्यारे शियाळानी सीजन में पापड़ी सरस मळती होय त्यारे आ ढोकळीनी रेसिपी एक बार अपने चोक्कस ट्राय करवी जोईए। तो चलो अपने जोईए के पापड़ी ढोकळी केवी रीते बनावाय। आवी नवी नवी रेसिपी जोवा माटे चेनल ने सब्सक्राइब करवानुं ना भूलता। रेसिपी पसंद आवे तो वीडियो ने लाइक अने शेर पण जरूर करजो। સૌથી પહેલા આપણે ઢોકળી માટેનો લોટ બાંધીશું। અત્યારે મેં 2 કપ ઘઉંનો લોટ લીધો છે। આપણે રોટલી માટે જે લોટ ઉપયોગમાં લઈએ એ જ લોટ છે। તેલ નાખીશું મોણ માટેનું 2 ચમચી જેટલું, બહુ વધારે મોણ નથી નાખવાનું। જો બહુ વધારે મોણ નાખીએ તો ઢોકળી જલ્દી તૂટી જાય છે। મરચું ઉમેરીએ, મરચું અત્યારે મેં 1 મોટી ચમચી લીધું છે, આ નોર્મલ મરચું છે। મીઠું નાખીશું સ્વાદ પ્રમાણેનું, 1 નાની ચમચી આપણે અજમો નાખવાનો છે, 1/2 ચમચી આપણે એની અંદર હિંગ નાખવાની છે। જ્યારે પણ તમે પાપડીની ઢોકળી બનાવો તો અજમો અને હિંગ ખાસ નાખવા। હળદર નાખવાની છે 1 ચમચી જેટલી। હવે આપણે બધા મસાલાને પહેલાં લોટ અને તેલની સાથે બરાબર મિક્સ કરી લઈશું। હું તમને અત્યારે જે ક્વોન્ટિટી બતાવું છું એમાંથી તમે લગભગ 4-5 વ્યક્તિ માટે આ પાપડીની ઢોકળી તૈયાર કરી શકશો। અજમો અને હિંગ નાખવાથી પાપડી નડતી નથી। ઘણા લોકોને પાપડી ખાવાથી ગેસની તકલીફ થતી હોય છે, તો અજમા અને હિંગની જે ક્વોન્ટિટી છે એ તમારે વ્યવસ્થિત નાખવાની, તો આ દાળ ઢોકળી ખાવાથી તમને ગેસની કેવી કોઈ જ તકલીફ નહીં થાય। હવે આપણે પાણી નાખી લોટ બાંધીશું। આપણે જે રીતે તીખી ભાખરીનો લોટ બાંધીએ છીએ સેમ એ જ રીતે આ લોટ બાંધવાનો છે, પરોઠા કરતાં થોડો કઠણ। લોટને જો તમે બહુ વધારે કઠણ રાખશો તો જ્યારે આપણે ઢોકળીને વણીશું ત્યારે એની જે કિનારો છે એ ફાટી જશે, એટલે કે એમાં ક્રેક્સ આવશે। અને જો લોટ ઢીલો હશે તો ઢોકળીને જ્યારે તમે મૂકશો બનાવવા માટે ત્યારે એકબીજા સાથે ચોંટી જશે। તો લોટ તમારે ધ્યાનથી બાંધવાનો છે, બહુ વધારે કઠણ નહીં અને બહુ વધારે ઢીલો નહીં। જ્યારે તમે વધારે ક્વોન્ટિટીમાં લોટ બાંધતા હો તો આ રીતે પહેલાં થોડા થોડા લોટમાં પાણી નાખી એને સાઈડમાં મૂકતા જવું અને લોટ બાંધવો, જેથી તમારો લોટ ઢીલો ના થઈ જાય। લોટ બાંધવા માટે કેટલું પાણી જોઈશે એનો આધાર તમે જે ઘઉં વાપર્યા હશે એની ઉપર રહેલો હોય છે, પણ જનરલી તમે 2 કપ લોટ લો તો 1-1.25 કપ પાણીની અંદર તમારો લોટ બંધાઈ જતો હોય છે। હવે આ લોટને હું ભેગો કરી લઉં છું। લોટ આપણો અત્યારે બંધાઈને તૈયાર થઈ ગયો છે। લોટ બંધાઈ જાય એટલે આપણે એને થોડી વાર માટે રેસ્ટ આપીશું અને ત્યાં સુધી આપણે પાપડીની તૈયારી કરીશું। મેં અત્યારે જે સુરતી પાપડી આવે છે એ ઉપયોગમાં લીધી છે। તમે પાપડીની ઢોકળી બનાવો ત્યારે સુરતી પાપડીનો ઉપયોગ કરશો તો તમારી ઢોકળી સ્વાદમાં વધારે સારી લાગશે। એના જે દાણા છે એને મેં આ રીતે અલગ કાઢી લીધા છે। તમારી પાસે સુરતી પાપડી ના હોય તો તમે જે નોર્મલ વાલોળ પાપડી આવે એ પણ લઈ શકો। એક વાસણની અંદર આપણે તેલ ગરમ કરવા મૂકવાનું છે। મેં 4 ચમચી તેલ ગરમ કર્યું છે, એમાં આપણે 1 ચમચી અજમો નાખીશું અને 1/2 ચમચી હિંગ નાખવાની છે, 1/2 ચમચી આપણે હળદર નાખીશું। આ રીતે વઘારમાં હળદર નાખો તો કલર એકદમ સરસ આવશે। બધી વસ્તુઓને આપણે બરાબર મિક્સ કરી લઈએ। એમાં અત્યારે મેં એકદમ ઝીણું સમારેલું લીલું લસણ નાખ્યું છે। તમે જો લસણ ના ખાતા હો તો તમે લસણ વગર પણ આ ઢોકળી બનાવી શકો। મેં લગભગ 1/4 કપ જેટલું ઝીણું સમારેલું લીલું લસણ લીધું છે। તમે જો લસણ ખાતા હો તો પાપડીની ઢોકળીમાં લસણ તમારે ચોક્કસથી નાખવું જોઈએ, કારણ કે પાપડીના કારણે ઘણા લોકોને ગેસની તકલીફ થતી હોય છે, તો પાપડી બનાવતી વખતે એની અંદર અજમો હિંગ અને લસણ ઉમેરવાથી ગેસની તકલીફ નથી થતી। હવે આપણે એની અંદર પાપડી ઉમેરવાની છે અને સાથે દાણા પણ ઉમેરવાના છે એના, બરાબર એને મિક્સ કરી લેવાનું છે। અત્યારે હું આ પાપડીની ઢોકળી બહાર જ તૈયાર કરું છું, તો પહેલાં આપણે પાપડી અને દાણાને બહાર જ થોડીવાર માટે આ રીતે અલગથી ચઢાવી લેવાના છે। પણ જો તમારી ઉતાવળ હોય અને આ ઢોકળી ઝડપથી તૈયાર કરવી હોય તો તમે પ્રેશર કુકરમાં પણ આ પાપડીની ઢોકળી બનાવી શકો। મીઠું ઉમેરી દેવાનું છે સ્વાદ પ્રમાણેનું। અત્યારે હું 1 ટીસ્પૂન મીઠું આની અંદર ઉમેર્યું છું। તમે જો પ્રેશર કુકરની અંદર આ ઢોકળી બનાવવા માંગતા હો તો તમારે પાપડી અને દાણાને આ રીતે બહાર અલગથી ચઢાવવાની જરૂર નથી, કુકરની અંદર જ ડાયરેક્ટ તમે પાપડી દાણાને વઘારી અને ઢોકળી બનાવી શકો। ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને હવે આપણે એને ઢાંકી અને થોડી વાર માટે ચડવા દઈશું। શાક આપણું ચડે ત્યાં સુધી આપણે ઢોકળીની તૈયારી કરી લઈએ। લોટ અત્યારે બરાબર સેટ થઈ ગયો છે, તો એકવાર એને મિક્સ કરી લેવાનો છે અને ત્યારબાદ આપણે એમાંથી ઢોકળી માટેના લુવા તૈયાર કરવાના છે। હું અત્યારે વણીને ઢોકળી બનાવું છું, પણ તમારે જો દાબેલી ઢોકળી બનાવવી હોય તો પણ તમે બનાવી શકો। તમારે દાબેલી ઢોકળી કરવી હોય તો હાથેથી નાની નાની ઢોકળી દાબીને તૈયાર કરી લેવાની। હવે આપણે પાટલી પર આ રીતે એક થાળી ઊંધી મૂકી દઈશું, જેથી આપણે ઢોકળીના મોટા મોટા રોટલા વણી શકીએ। જો તમને જરૂર લાગે તો તમે થાળીને તેલથી ગ્રીસ કરી શકો અથવા તો ચોખાના લોટનું થોડું અટામણ લઈને પણ વણી શકો।
બહુ જાડી નહીં અને એકદમ પાતળી નહીં એવી આપણે ઢોકળી વણવાની છે. વણાઈ જાય એટલે આપણે આ રીતે એને કટ કરી લેવાની છે. આ જ પ્રમાણે આપણે બધી ઢોકળી વણીને તૈયાર કરી લેવાની છે. અત્યારે આપણા પાપડી અને દાણા પણ ચડી ગયા છે તો એકવાર એને મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે એની અંદર બાકીના મસાલા કરીશું. મરચું નાખીશું. મેં અત્યારે 2 ચમચી મરચું નાખ્યું છે. તમારે જેટલી તીખાશ જોઈતી હોય એ પ્રમાણે તમારે મરચાંની ક્વોન્ટિટી લેવાની. તમારે જો ઓછી તીખાશ જોઈતી હોય તો તમારે કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરવો જેથી કલર સરસ આવે અને તીખાશ ઓછી આવે. મરચું બરાબર મિક્સ થઈ જાય અને થોડું શેકાઈ જાય એટલે આપણે એની અંદર પાણી ઉમેરવાનું છે. હું અત્યારે આની અંદર 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરું છું. પાણી ઉમેર્યા પછી આપણે ગેસની ફ્લેમને ફાસ્ટ કરી દેવાની છે જેથી પાણી આપણું એકદમ સરસ ઉકળવા લાગે. તમે જો બહાર આ રીતે ઢોકળી તૈયાર કરો તો એને બનવામાં થોડો વધારે સમય લાગે છે અને જો તમે કુકરમાં બનાવો તો ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે. હવે આપણે એની અંદર પાણીના ભાગનું મીઠું નાખી દઈએ. આપણે પાપડી દાણા ચડાવતી વખતે થોડું મીઠું નાખ્યું હતું. ઢોકળીના લોટમાં પણ મીઠું છે એટલે મીઠું તમારે થોડું ધ્યાનથી નાખવાનું. ગોળ ઉમેરી દઈશું એની અંદર. મેં અત્યારે 3 મોટી ચમચી ગોળ નાખ્યો છે. તમારે જેટલી મીઠાશ જોઈતી હોય એ પ્રમાણે તમારે ગોળની ક્વોન્ટિટી લેવાની. 3 થી 4 મિનિટ થશે એટલે પાણી એકદમ સરસ આ રીતે ઉકળવા લાગશે. પાણી આ રીતે ઉકળે એટલે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની છે અને ત્યારબાદ આપણે જે ઢોકળી વણી અને કટ કરીને રાખી છે એને એની અંદર ઉમેરવાની છે. ઢોકળી આ રીતે હાથેથી એક એક કરીને છૂટી મૂકવાની છે. જો તમે ઢોકળી એકસાથે પાણીની અંદર નાખી દેશો તો એકબીજાની સાથે થોડી ચોંટી જશે એટલે આ રીતે હાથેથી એક એક કરીને મૂકશો તો એકબીજાની સાથે નહીં ચોંટે. આ રીતે આપણે બધી ઢોકળી ઉમેરી દેવાની છે અને પછી એકદમ હલકા હાથે આ રીતે એને એકવાર હલાવી અને મિક્સ કરી લેવાનું છે. તમે ઢોકળીને જ્યારે પાણીમાં નાખો ત્યારે એને બહુ વધારે જોરથી નથી મિક્સ કરવાની. આ રીતે ફક્ત હલકા હાથે એને મિક્સ કરવાની છે. હવે આપણે એને ઢાંકી દેવાનું છે અને ઢાંકીને આપણે એને 15 થી 20 મિનિટ માટે રહેવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે એને હલાવી અને મિક્સ કરવાનું છે. તમારે જ્યારે રોટલી શાક દાળ ભાત એવી રીતે બધી અલગ અલગ વસ્તુ ના બનાવવી હોય તો આ એક 1 પોટ મીલ છે જેમાં તમારે બીજી કોઈ જ વસ્તુની જરૂર નથી પડતી. આમાં શાક પણ છે અને સાથે સાથે ઢોકળી પણ છે તો તમે આને એક ફૂલ ડિશ તરીકે સર્વ કરી શકો છો. તમે ઢોકળીને પાણીમાં નાખો પછી લગભગ 15 થી 20 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે. અત્યારે આપણે ચેક કરી લઈએ તો આપણી ઢોકળી બની ગઈ છે. અત્યારે તમને આની અંદર પાણીની જે કન્સિસ્ટન્સી દેખાય છે એ ઢોકળી ઠંડી થયા પછી હજુ થોડી જાડી થશે એટલે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તમને જો આ રીતે જોઈને ખબર ના પડે તો તમે એક ઢોકળીને તોડીને ચેક પણ કરી શકો છો. તમે જો હજુ વધારે આની કન્સિસ્ટન્સી જાડી કરશો તો ઠંડી થયા પછી એ એકદમ જ જાડી થઈ જશે એટલે આ કન્સિસ્ટન્સી પર ગેસ બંધ કરી દેવાનો છે. હવે આપણે એની ઉપર બારીક સમારેલી કોથમીર નાખી દઈશું. તો અત્યારે આપણી પાપડીની ઢોકળી બનીને સર્વિંગ માટે તૈયાર છે. શિયાળાની સિઝનમાં ગરમા ગરમ પાપડીની ઢોકળી ખાવાની ખૂબ જ સરસ લાગે છે તો તમે આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરો. રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. આવી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તમે મને મારા ફેસબુક પેજ ઉપર અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. ત્યાંથી પણ તમને મારા દરેક નવા વિડીયો વિશેની માહિતી મળતી રહેશે. જો આજની રેસીપીનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે પણ જરૂરથી શેર કરો. તો ફરીથી મળીએ આવી જ એક નવી રેસીપીની સાથે.